જામનગર જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ટિકિટ ફાળવણી મુદ્દે કોંગ્રેસમાં અસંતોષની આગ ફાટી નીકળી છે જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વશરામભાઈ આહિર જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ તથા જામનગર જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન હેમંતભાઈ ખવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે આ બંને નેતાઓના સમર્થક આગેવાનો તથા કાર્યકરોએ પણ રાજીનામું આપતા જામનગર જિલ્લા કોંગ્રેસમાં રાજકીય ભૂકંપ આવ્યો છે ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લા પંચાયતમાં ગત ટર્મમાં કોંગ્રેસનું શાસન હતું અન્ય જિલ્લા પંચાયતોમાં પક્ષ પલટુ નેતાઓના કારણે કોંગ્રેસે જીતેલી સત્તા ભાજપના હાથમાં ચાલી ગઈ હોવાના ઉદાહરણ સર્જાયા હતા જ્યારે જામનગર જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું શાસન અડીખમ રહ્યું હતું આમ પ્રલોભનોને તાબે થવાને બદલે કોંગ્રેસને વફાદાર રહેલા નેતાઓની માંગણીની ટિકિટની ફાળવણી મુદ્દે અવગણના થઈ હોવાથી નેતાઓએ રાજીનામા આપ્યા હોવાની ચર્ચા છે ઉલ્લેખનીય છે કે હેમંતભાઈ ખવાએ નિવેદન આપ્યું છે કે હું કોઈ દિવસ ભાજપમાં જોડાઈશ નહીં જ્યારે તેમના માતાએ બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી કરી છે જ્યારે વશરામભાઈ આહિરે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે સુરત વડોદરા અમદાવાદ અને રાજકોટમાં રાત્રિ કરફ્યુ અમલમાં છે કરફ્યુના સમયમાં એક કલાકનો ઘટાડો કરી અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી રાત્રિ કરફ્યુ લંબાવી દેવામાં આવ્યો છે અત્યાર સુધી રાત્રે અગિયારથી સવારે છ સુધી રાત્રિ કરફ્યુ અમલમાં હતો જ્યારે હવે અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી રાત્રે બારથી સવારે છ સુધી સુરત વડોદરા અમદાવાદ અને રાજકોટમાં રાત્રિ કરફ્યુ રહેશે ગત શનિવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ જામનગર આવ્યા હતા મુખ્યમંત્રીએ ચૂંટણી સભા સંબોધી હતી આજે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તાજેતરમાં તેમના સંપર્કમાં આવેલા લોકો ચિંતામાં મુકાઈ ગયા છે મુખ્યમંત્રીના જામનગરના કાર્યક્રમ દરમિયાન તેમના સંપર્કમાં આવેલા સ્થાનિક નેતાઓ અને કાર્યકરો કોરોના સંક્રમિત થઈ શકે તેવી ભીતિ છે મુખ્યમંત્રીએ પોતાના સંપર્કમાં આવેલા લોકોને તાકીદે કોરોના ટેસ્ટ કરાવી લેવા અનુરોધ કર્યો છે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ આસામના પ્રવાસે છે તેમણે આસામની ભાજપ સરકાર વિરુદ્ધ આપેલા નિવેદનમાં ગુજરાત વિરોધી વાત કરી હોવાનો આક્ષેપ થયો છે ગુજરાતના વેપારીઓને આસામમાં ચાના બગીચા મળી જાય છે તેવા નિવેદનથી વિવાદ થયો છે જામનગરમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીના વિરોધમાં ટાઉન હોલ પાસે ધરણા યોજવામાં આવ્યા હતા ભાજપના આગેવાનોએ રાહુલ ગાંધીને ગુજરાત વિરોધી ગણાવી તેમના વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા

આજે જામનગર શહેર ભાજપ દ્વારા પણ સંકલ્પપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં જામનગરમાં સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાયઓવર બ્રિજના નિર્માણથી લઈ ભુજિયા કોઠાના જીર્ણોધાર સહિતના પ્રોજેક્ટોનો ઉલ્લેખ કરી પ્રજાલક્ષી કાર્યો કરવાની ખાતરી આપવામાં આવી છે